नमस्कार, हूँ हेमिल लाठिया। भविष्य दर्पण कार्यक्रम में आपनू हार्दिक स्वागत करू छू। आज तारीख 8 ऑक्टोबर 2012 सोमवार भादरवावत आठम आद्रा नक्षत्र अने मिथुन राशि छे। आजे आपणे जोईशुं राशिचक्रनी 12 राशिनुं फळकथन, प्रश्नोत्तरी अने व्यापार भविष्य। तो शुरुआत करीए राशिचक्रनी प्रथम राशि मेष राशिथी। मेष राशिना जातको माटे आजनो दिवस सामान्य दिवस छे तेम जरूरथी कही शकाय। स्त्री वर्ग, वडील वर्ग अने युवा वर्ग ने आजना दिवस दरमियान तेमना कामकाजमां थोड़ीक व्यस्तता वधु जोवा मळे तेवा संजोगो बनी शके छे। नाना नाना कामकाजमां समयनो थोड़ो दुर्व्यव थई जाय तेवा संजोगो कही शकाय छे। जे लोको शेर बजार अने कॉमोडिटी बजारमां काम करे छे तेवा लोको माटे पण आजना दिवसे पोताना अनुभवने आधारे नानुं सरखुं ज काम करवानी खास सलाह आपवामां आवे छे। जे लोको राजकीय क्षेत्र अने सामाजिक ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં સમયનો દુર્વ્યવ થાય, કામકાજમાં થોડી દ્વિધા આવે તેવા સંજોગો પણ બની શકે છે। જે લોકો ધાતુને લગતા કઈ પણ પ્રકારના કામકાજ કરી રહ્યા છે, કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન કામકાજમાં થોડીક અચાનક વ્યસ્તતા આવી જાય તેવા સંજોગો બની શકે છે। જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે કે ખાનગી પેઢીમાં જે લોકો કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજનું થોડુંક ભારણ વધુ રહે તેવા સંજોગો પણ બની શકે છે। જે લોકોને બ્લડ પ્રેશરને લગતી તકલીફ છે, આંખને લગતી તકલીફ છે, માથાને લગતા કંઈ પણ પ્રકારના દર્દો છે તેવા લોકોએ આજના દિવસે આરોગ્ય બાબતે થોડીક ચોકસાઈ રાખે એ વધુ ઇચ્છનીય છે। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સાવચેતીપૂર્વક પસાર કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગે આજના દિવસે વાણી સંયમ રાખવો, શક્ય હોય ત્યાં સુધી આજના દિવસે ઓછું બોલવું અને વધુ સાંભળવાની નીતિ અપનાવવી ઘણી ઇચ્છનીય બની શકે છે। જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન કંઈ પણ પ્રકારનું મોટું કામ કે સાહસિક કામ ન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે। આજના દિવસે કરેલી ગણતરી પણ બરોબર રીતે ચકાસ સીને જ કામ કરવું એ વધુ ઇચ્છનીય બની શકે છે। જે લોકો રાજકીય ક્ષેત્રે કામ કરે છે, સામાજિક ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કોઈની વાતથી દૂરવાઈ ન જવાય તેની પણ તકેદારી રાખવી એ ઇચ્છનીય બની શકે છે। જે લોકોને સ્નાયુને લગતા દર્દો છે, જે લોકોને ચામડીને લગતા કંઈ પણ પ્રકારના દર્દો છે, ડાયાબિટીસ છે અથવા જે સ્ત્રીઓને સ્ત્રીજન્ય લગતા દર્દો છે તેવા લોકોએ આજના દિવસે તેમના આરોગ્ય બાબતે થોડી ચોકસાઈ રાખે એ વધુ ઇચ્છનીય બની શકે છે। જે લોકોને મુસાફરી કરવાના યોગ હોય તેવા લોકોએ પણ મુસાફરી દરમિયાન તકેદારી રાખવી અને જેમને ઝડપથી વાહન ચલાવવાની ટેવ છે તેવા લોકો માટે પણ આજના દિવસે પોતાનું વાહન નિર્ધારિત ગતિ સીમામાં ચલાવે એ વધુ ઇચ્છનીય છે। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે તેમ જરૂરથી કહી શકાય છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે તેમના કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે, કંઈક નવીન વાત જાણવા મળે અથવા ભૂતકાળમાં કોઈ કાર્ય કર્યા હોય તેની કદર થાય તેવા સંજોગો પણ બની શકે છે। શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમને પોતાના અનુભવને આધારે જો કોઈ કામ કરે તો તેમાં પણ લાભ થવાની સંભાવનાઓ રહેલી છે। જે લોકો રાજકીય ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમને પોતાના કામકાજ અંગે કોઈને મિલન મુલાકાત કરવાની હોય કે પોતાના કોઈ પણ અટકેલા કાર્ય માટે કોઈની સાથે આજે કોઈ પણ પ્રકારની મીટિંગનું આયોજન હોય તો તેમાં પણ તેને નવા વિચારો આવે, નવી તકો દેખાય તેવા સંજોગો પણ બની શકે છે। મુસાફરી દરમિયાન પણ કંઈક નવો અનુભવ થાય તેવા સંજોગો બની શકે છે। માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો જોડાયેલા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમને પોતાના કામકાજમાં કંઈક પોતાના કામકાજને લગતી કંઈક નવીન વાત સાંભળવા મળે, નવીન તક દેખાય તેવા સંજોગો પણ બની શકે છે। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે તેમ જરૂરથી કહી શકાય। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે કામકાજમાં થોડુંક ભારણ વધુ રહે, કામકાજમાં થોડીક વ્યસ્તતા જોવા મળે તેવા સંજોગો બની શકે છે। ઘણીવાર કામ પરાણે કરતા હોય તેવી પણ મનમાં લાગણી થાય તેવા સંજોગો કહી શકાય છે। જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમને પોતાના કામકાજમાં થોડી તકેદારી અને ચોકસાઈ રાખે એ વધુ ઇચ્છનીય છે। ક્યારે પણ ઉતાવળિયો નિર્ણય ન લેવાઈ જાય તેનું પણ ધ્યાન રાખવું એ ઇચ્છનીય બની શકે। રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે જે લોકો કામ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમના કામકાજમાં થોડી ચોકસાઈ રાખવી
કોઈની વાતોમાં ન વહી જવાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું એ વધુ ઇચ્છનીય બની શકે છે. જે લોકોને છાતીને લગતા દર્દો છે, ફેફસાને લગતા કોઈ પણ પ્રકારના દર્દો છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમના આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી. જે લોકોને ખાસ કરીને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, મોતી કામ કરી રહ્યા છે, ખાણીપીણીને લગતા વ્યવસાય સાથે કામકાજ કરી રહ્યા છે, ચાંદીના કામકાજ કરે છે કે નાણાં ધીરધાને લગતા કોઈ પણ પ્રકારના વ્યવસાયો કરે છે, તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં થોડીક વ્યસ્તતા અને વ્યગ્રતા જોવા મળે તેવા સંજોગો પણ બની શકે. હવે લઈએ આપણે એક નાનકડો વિરામ. વિરામ બાદ આપણે જોઈશું પ્રશ્નોત્તરી, સિંહ રાશિથી મીન રાશિના જાતકોનું રાશિફળ અને વ્યાપાર ભવિષ્ય.